હું રાજકુલમાંથી ચાવડા કૈલાસ. આજે આપણે ધોરણ 9માં પાઠ પહેલો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આ પાઠ વિશે આપણે ધોરણ 8માં સેમેસ્ટર 1 પાઠ પહેલામાં ભણી ચૂક્યા છીએ. અહીં આપણે એ વિષયનું એ પાઠનું ફરીથી રિપીટેશન કરવાનું છે. તો ચાલો આપણે જોઈએ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. પ્રાચીન સમયથી જ ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ, અદ્વિતીય, બીજે ક્યાંય ન જોવા મળતું હોય એવું સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે જ દેશ ઘણા વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી. ખાસ કરીને ભારતના મરી મસાલા, તેજાના મલમલ, મલમલ એટલે એક પ્રકારનું વેલ્વેટનું કાપડ, રેશમી કાપડ, ગળી વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી આ બધી વસ્તુ મિત્રો એવી હતી કે જેના વગર વિદેશી પ્રજાઓને ચાલે તેમ જ ન હતું. શ્રેષ્ઠ પ્રકારનું અને ઉત્તમ પ્રકારનું કહી શકાય એવી વસ્તુઓ માત્ર ભારતમાં જ બનતી. ભારત અને યુરોપ વચ્ચે અત્યાર સુધી જે વ્યાપાર થતો હતો તે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે થતો હતો. જો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 3 નીચે નકશો આપેલો છે તેમાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે ભાઈ વિદેશમાં અત્યારે આપણે જોઈએ તો કે પોર્ટુગલ જે છે તે અહીંયા છે. અહીંથી લઈને તો કે ભાઈ વિદેશી પ્રવાસીઓ તુર્કીસ્તાન થઈ, સાઉથ અરેબિયા થઈ અને ભારતમાં આવીને વ્યાપાર કરતા હતા. તો આ જે રસ્તો છે એ જમીન માર્ગ અને દરિયાઈ માર્ગ. ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કીસ્તાન મુખ્ય કેન્દ્ર સ્થાન હતું, જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ મિત્રો 1453માં તુર્કના મુસલમાનોએ અહીં આવેલું સ્થળ કોન્સ્ટેન્ટિનોપલ જપ્ત કર્યું અથવા તો કબજે કર્યું. પરિણામે તો કે વિદેશી પ્રજાઓને ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો. હવે તેઓએ ફરીથી નવો માર્ગ શોધવાની ફરજ પડે છે. યુરોપીય પ્રજાઓને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વમાં એક નવો યુગ શરૂ થયો. તેનો નવા રસ્તાઓ શોધવા માટેનો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠનો મુખ્ય મુદ્દો એટલે કે ભારત આવવાના જળમાર્ગની શોધ એના વિશે ચર્ચા કરીએ. તો ભારત આવવાના રસ્તાઓ શોધવા માટે વિશ્વના જુદા જુદા દેશોએ અથાગ પ્રયત્ન કર્યા, જેમાં સર્વપ્રથમ આપણે કહીએ તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગો શોધવાનો પ્રયત્ન આદર્યો. ભારત આવવાના જળમાર્ગની શોધખોળ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા, જેમાં બાર્થોલોમ્ઝિયુ ડાઇઝે, કેપ ઓફ ગુડ હોપ. જો મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં નકશામાં બતાવવામાં આવેલું છે કે પોર્ટુગલથી આફ્રિકામાં જોઈએ કેપ ઓફ ગુડ હોપ, ઓકે, જોઈ શકીએ છીએ આપણે પોર્ટુગલ થઈ કેપ ઓફ ગુડ હોપ થઈ ત્યાંથી તેઓ અને ભારત પહોંચે છે. શોધવા માટે ઘણા સાહસવીરો પ્રયત્ન કરે છે, જેમાં કેપ ઓફ ગુડ હોપ ભૂસીર એટલે કે જમીનની શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાના સાહસ યાત્રા આરંભી 1492માં. તેણે એક નવો પ્રદેશ શોધ્યો. આજીવન તે જીવ્યો ત્યાં સુધી તેણે એવું લાગ્યું એણે જે પ્રદેશ શોધ્યો છે ક્રિસ્ટોફર કોલંબસે તે ભારત છે. હકીકતમાં તે ભારત હતું નહીં, પરંતુ એક બીજો જ ખંડ અને બીજો જ દેશ હતું. તેવું સાબિત કરે છે કોણ? અમેરિગો વેસ્પુઝી. અમેરિગો વેસ્પુઝીના અથાગ શોધખોળો અને પ્રયત્નને કારણે સાબિત થાય છે કોલંબસે જે પ્રદેશ શોધ્યો છે તે અન્ય છે.
પરિણામે તે પ્રદેશને નામ આપવામાં આવ્યું અમેરિકા. ફરી પાછો આપણો પ્રશ્ન એ છે, ભારત ક્યાં? ભારત આવવાનો બીજો સાહસવીર પોર્ટુગીઝ નો રહેવાસી વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામાએ 1498માં એક નવો પ્રદેશ શોધે છે જે કેપ ઓફ ગુડ હોપ થઈ ભારતીય ખલાસીની મદદથી એ ભારતમાં પહોંચે છે. આ રીતે મિત્રો સર્વપ્રથમ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની સફળતા પ્રાપ્ત થાય છે 1498માં વાસ્કો દ ગામાને. અહીંથી એક નવા યુગનો પ્રારંભ થાય છે. ત્યાર પછી વિદેશની જુદી જુદી પ્રજાઓ આપણા દેશમાં વ્યાપાર કરવા માટે આવે છે. મિત્રો અહીં સુધી આપણે રાખીએ છીએ. આગળનું આપણે આગલા વિડીયોમાં જોશું, પણ એના પહેલા આપણું હોમવર્ક બે પ્રશ્ન છે જે આપણે અહીં પાઠ્યપુસ્તકની મદદ લઈને ગોતીને કરવાના છે. યુરોપિયન પ્રજાને ભારત આવવાના જળમાર્ગ શોધવાની ફરજ સાથી પડી. યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ ગઈ.